નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિશે ગુજરાતીના કદમ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક તમને ગમતા પ્રાણીઓના ચિત્ર દોરો તેમનું નામ લખો અને તેમના વિશે ઉખાણું લખો હવે મેં અહીં ઉખાણું લખ્યું છે ઘોડો દોડવામાં હું પાકો છું શક્તિનું હું ઉદાહરણ છું રાજાને હું વહાલો છું ઘણા રંગોમાં મળું છું તો હવે મેં અહીં ઉખાણું ઘોડાનું લખ્યું છે એટલે અહીં ચિત્ર ઘોડાનું દોરવું પડે તો તમે જે ચિત્ર દોર્યું હોય તે તેનું ઉખાણું અહીં લખવાનું છે અને અહીં પ્રાણીઓના ચિત્ર તમારે જાતે દોરવાના છે ઉદાહરણ બે તંબુડા જેવું માથું લઈને ધમધમ કરતો જાય સુપડા જેવા કાન હલાવી ઊભો ઊભો ખાય તો આ ઉખાણું છે હાથીનું તો તમારે બીજું ચિત્ર આ ઉખાણું લખો તો હાથીનું દોરવું પડશે હવે જોઈએ પ્રશ્ન બે બાળપણમાં ઉખાણા અને વાર્તાઓ કોની પાસેથી વધુ સાંભળવા મળે તો બાળપણમાં ઉખાણા અને અને વાર્તાઓ દાદા દાદી પાસેથી સાંભળવા મળે બીજું સવાર બપોરના તડકામાં તમારા પડછાયામાં થાય છે ઉત્તર જોઈએ સવારે અમારો પડછાયો લાંબો હોય છે જ્યારે બપોરે સાવ ટૂંકો હોય છે પ્રશ્ન ત્રણ જોગીને કેવી રીતે ઓળખી શકાય તો જોગીના કપાળે ચાલલા તિલક અને માથે જટા હોય છે તેથી જોગીને એના આધારે ઓળખી શકાય તેના પહેરવેશના આધારે પણ ઓળખી શકાય કોમ્પ્યુટરની હોય છે તો કોમ્પ્યુટર દ્વારા દુનિયાના દરેક ખૂણે ઘરે બેઠા જોઈ શકાય છે અને કોમ્પ્યુટરમાં કામ ઝડપથી થાય છે તેથી આધુનિક યુગમાં કોમ્પ્યુટર ખૂબ ઉપયોગીતા ધરાવે છે તમે કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન શિક્ષણ પણ લઈ શકો છો હવે જોઈએ પ્રશ્ન ત્રણ નીચેના ઉખાણા વાંચો વિચારો અને તે કોણ છે તે કહો એક પક્ષી એવું જે દરિયે ડૂબકી મારે દરિયા કૂદે ને દરિયા કિનારે રહે તો તે પક્ષી છે બતક એક જે પાણી પીતું તો એ ઉખાણાનો જવાબ છે દીવડો ત્રીજું જોઈએ છ પગ વાળી હું મીઠાશ લાગે પ્યારી બે પાંખ વાળી બધી જગ્યાએ હાજર તો ઉત્તર છે માખી ચોથું માં ધોળી ને બચ્ચા કાળા માં મરે તો બચ્ચા વાલા તો આનો જવાબ દિવાસળી હોઈ શકે કારણ કે દિવાસળીનો આગળનો ભાગ કાળો હોય છે જ્યારે બાકીનો ભાગ સફેદ હોય છે પીઠે મારે ઢેફો ને ઊંચી છે ડોક વાહન તરીકે રાખે મને રણના લોક તો એ જવાબ થશે ઊંટ ચલો હવે એકમના આધારે અધૂરા ઉખાણા

હવે પેજ નંબર સત્તાવીસ પર આપેલ કોષ્ટકમાંથી અહીં આપેલ શબ્દના સમાનાર્થી સમાનાર્થી શબ્દ લખવાના છે તો તો દિવસ એટલે દહાડો આકાશ ગગન માનવ દુનિયા તો જગત પક્ષી તો પંખી અને ઉત્તર એટલે જવાબ ચલો હવે જોઈએ પ્રશ્ન છ તમે શોધેલા સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી ફકરો લખો તો આપણે આગળ જે શબ્દ જોઈ ગયા તેનો ઉપયોગ કરી ફકરો લખવાનો છે એક દહાડે ઘણા બધા માનવીઓ જગત જોવા માટે નીકળ્યા ત્યારે ગગન તરફ જોયું તો વિમાન નીકળતું હતું વિમાન પંખીની સાવ નજીક સરક્યું બધાએ એકબીજાને સવાલો કર્યા પંખીને કંઈ થયું તો નહીં હોય ને બધાએ એકબીજાને ઉત્તર આપ્યા ભગવાન બચાવી લેશે હવે જોઈએ પ્રશ્ન સાત જરૂરી અક્ષર ઉમેરી અર્થપૂર્ણ શબ્દ બનાવો જેમ કે અહીં પા ઉમેરતા પાંદડું અને ર ઉમેરતા પરિવાર શબ્દ બન્યો છે તો અહીં આવશે નાળિયેર વરસાદ તકલીફ પડછાયો શાકભાજી અને દરવાજો તો આ સાથે જ આપણે ધોરણ પાંચના વિશે ગુજરાતીના કદમ પાંચનું સોલ્યુશન